سفید غم بچھا کر یہ مانگی دعا بی بی قبول کرے بی بی قبول کرے سفید غم بچھا کر یہ مانگی دعا بی بی قبول کرے لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم توكلت على الحي الذي لا يموت واعتصمت بالكبرياء والعظمة والجبر الحمد لله الواحد الأحد الفرد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد ثم الصلاة والسلام على سيد المرسلين خاتم النبيين طه وياسين الذي سميت في السماء بأحمد وفي الأرض أبو القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين سيما بقية الله في الأرضين روحي وأرواح العالمين لتراب مقدمه الفداء ولعن الدائم لأعدائهم أجمعين من يوم عداوتهم إلى يوم الدين أما بعد قال الله تبارك وتعالى في كتاب المبين وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم ونريد أن نمن على الذين استضعفوا في الأرض ونجعلهم أئمة ونجعلهم الوارثين صلاة عزادارانی سید الشہداء ماتمدارانی مظلوم کربلا ایام عزا انی اشرے اللہ પોતાના છેલ્લા ચરણોમાં આવી ચૂક્યું છે. વિષય અને મોજુ એ પણ પોતાની ઇખ્તિતામ અને નિર્ણય સુધી પહોંચી ચૂક્યું છે. જ્યાં વાતની શરૂઆત અલ્લાહની વિશેષ કૃપા અને અહેસાન અને મિન્નતની હતી કે જ્યારે પણ કોઈ કૌમ મઝલૂમ થશે તો અલ્લાહ પોતાનું એક અહેસાન કરશે, એની નજાત અને મુક્તિ માટે અલ્લાહ અવશ્ય એક એવા કાયદ, એક રહેબર, એક એવા લીડરને મોકલશે જેના હાથથી મઝલૂમ કૌમને નજાત મળશે. જ્યારે કૌમે મૂસા મઝલૂમ થઈ તો મૂસાને મોકલ્યા, મુસલમાનો જ્યારે મઝલૂમ થયા તો હુઝુરે સરવરે કાયનાત رحمت للعالمین محمد مصطفیٰ صلی اللہ علیہ وآلہ وسلم પણ જીજો મુક્તિ અને નજાત તો મળી, પણ એના બાદથી લઈને અત્યાર સુધી અને અત્યારથી લઈ ઝહૂર સુધી જ્યાર સુધી રસૂલનો એ છેલ્લો મોહમ્મદ જ્યાર સુધી એ રસૂલનો શબી અને શકલે રસૂલ જ્યાર સુધી પરદે ગાયબમાંથી ના આવી જાય ત્યાર સુધી એ કૌમ એક એવી કૌમ છે કે જે આજે પણ મજલૂમ છે. કેમ? ઇતિહાસમાં આપણે
જરાક નજર નાખી અને પાનાઓને ઉથલાવીને જોયું તો જોયું કે ઘણી બધી છેડછાડ કરવામાં આવી છે, ઘણું બધું આલે મોહમ્મદના સાથે નાઇન્સાફી કરવામાં આવી છે, જેનો હક હતો એ હકને છીનવી લેવામાં આવી છે, જેના કારણે કરબલા રૂમમાં થઈ અને આજે મોહર્રમનો ચાંદ નમૂદાર થવાની સાથે આઝાદાર પોતાના સુશોભિત વસ્ત્રોને ઉતારી પોતે મોહર્રમના સિયા અને કાળા કપડાઓ પહેરી નાખે, પોતાના ઘરો જે અત્યારે ડેકોરેશનથી આબાદ હતા એના ઉપર પણ કાળા પરચમ લગાવી દે. હર જગ્યાએ આપણે આ વસ્તુ જોઈ રહ્યા છીએ. તો વાત ચાલતા ચાલતા એટલા સુધી આવી ગયા હતા કે આ આઝાદારી કોઈ મકસદ નથી, સિર્ફ મકસદ એટલો છે કે કાલે કોના ઉપર જુલ્મ થયો હતો અને મજલૂમ કોણ હતો. આજે માનવા વાળા પણ જે મોહર્રમના 10 દિવસો મનાવી રહ્યા છે એ એમનેમ જ નથી મનાવી રહ્યા, એ કહી રહ્યા છીએ કે અગર અમો મજલૂમની હિમાયત કરતા હોઈએ અને ઝાલિમના ચહેરા ઉપરથી નકાબ હટાવતા હોઈએ તો યાદ રાખજો આઝાદાર પણ ક્યારે ઝાલિમ નથી હોઈ શકતો. આઝાદાર પણ ક્યારે ઝાલિમ નથી હોઈ શકતો. આઝાદારીની ફઝીલતથી વિસ્તારથી નીકળતા નીકળતા શાયદ મારા ભાઈઓ કાલે એમ ગોટાળે ચડ્યા હોય કે મૌલાના પોતાના મોજુદી હટી ગયા છે. મોજુદી નથી હટ્યો. કાલે વાત શું હતી કે જે આઝાદારી કરી રહ્યા છીએ આઝાદારીને હલકી ન સમજો. આજ એક આપણું એવું હથિયાર છે કે જે હથિયાર થકી અત્યારે આ જુલ્મથી ભરેલા દોરમાં અગર આપણે હયાત હોઈએ, અગર આપણી કોઈ જગ્યા હોય, અગર આપણે આજે બોલવાની તાકાત હોય તો એ આઝાદારીના કારણે છે. જુલ્મો જોર થી ભરાઈ નહીં જાય. શું કરવા આવશે? કમા મોલ્યાત ઝુલમન વજૌરા આવશે. શા માટે? કિસ્તાઉ આદલા, એની અદલો ઇન્સાફી કરવા માટે આવશે. તો હજી જો આ જુલ્મો જોરના માહોલમાં ફક્ત સાબિત એ કરવાનું છે કે હુસૈન મજલૂમ હતા અને એમના ઉપર જે જુલ્મ થયો એ ઝાલિમો મુસલમાન હોવાનો દાવો કર્યો પણ મુસલમાન નહોતા. અને એના સંદર્ભમાં આઝાદારી ઉપર આવ્યા કેમ કે આપણા પાસે જેટલી પણ બુનિયાદી અકાયદની વાતો છે ઉસુલે દીનમાં કોઈ પણ વસ્તુ દલીલ વગર નથી. એમનેમ જ આપણોને આપણા વડવાઓએ હાથમાં નથી આપી દીધું કે બસ તમે કરી લો, આપણા વડવાઓ કરતા હતા નહીં. હર એક વસ્તુની દલીલ છે. જેમાંથી કાલે અમુક મુખ્તસર કુરાનની આયતો પડી, અમુક એકાદ હદીસ પડીને આપણને દલીલ આપી, પણ મુફસ્સલ અગર સમય મળશે તો ઇન્શાલ્લાહ એ દિવસે આપણે બયાન કરીશું કે કુરાનમાં કઈ કઈ જગ્યાએ અલ્લાહે આપણને રડવાનો અધિકાર આપ્યો છે, કઈ જગ્યાએ માથમ કરવાનો અધિકાર આપ્યો છે, કઈ જગ્યાએ તાબૂત તાજિયા આલમ બનાવવાનો અધિકાર આપ્યો છે, પણ અત્યારે એ આપણા પાસે સમય નથી. એક રિવાજ પડીને આગળ ચાલી આજે અઝાદારીનો ખુલાસો આપી બીજી અમાનત સુધી પહોંચી જઈએ. આ કાળા કપડા, કાલે તબરુકની વાત કરી હતી કે આગાહ કૌશરી જે ખુમૈની સાહેબના બહેતરીન ખતીબ હતા, તબરુકને હલકું ન સમજો, આલમને હલકું ન સમજો, આપણા કાળા વસ્ત્રોને હલકું ન સમજો, આ ફરશે અઝાને હલકું ન સમજો. કેમ કે આ ફરશે એક અઝા એક એવી ફરશે અઝા છે જીજો, અહીંયા બધાએ સમાંતર બેઠેલા છે. તમે નોર્મલી એક લોજિકલી વસ્તુ સમજો કે અગર મારા ઘરે આપમાં અંદરથી કોઈ આવે મહેમાન બની, આપ સર્વ મહેમાન બનો, તો હું તમને જમીન ઉપર નહીં બેસાડીશ. અગર મારા પાસે કઈ બેસાડવાની વ્યવસ્થા ન હોય તો હું મોચો પાથરીશ, ખાટલો પાથરીશ, સેટી પાથરીશ. અગર એની પણ વ્યવસ્થા ન હોય તો લાકલ જમીન ઉપર પાથરનું પાથરીને તમને બેસાડીશ. પણ ક્યાં બેસાડીશ? ઊંચી જગ્યા બેસાડીશ. અગર તમે ભૂલથી પણ નીચે બેસવાની કોશિશ કરશો તો મહેમાન નવાઝ પોતાની ઇજ્જતના ધજ્જિયા ઉડતી જોશે, કહેશે આ રૂસવાઈ છે મારી, આ મારું અપમાન છે કે મહેમાન
નીચી જગ્યાએ બેસે તો જ્યાં આપણે ગવારા નથી કરતા કે આવેલો મહેમાન કોઈ નીચી જગ્યાએ બેસે તો અહીંયા તો આવીને બધાએ નીચે બેઠે છો, અહીંયા તો આવીને બધાએ નીચે બેઠા છો, તો આપ મારિફતી ભરેલા સાહેબે ઇલ્મનો મજમો જવાબ આપશે કે નહીં મૌલાના આ કોઈ નીચી જગ્યા નથી, કેમ કે ડોક્ટર પણ અહીંયા બેઠેલા છે, એન્જિનિયર પણ બેઠેલા છે, મોટા મોટા મુહદ્દિસ પણ બેઠેલા છે, આ નીચી જગ્યા નથી. હું કઈ દલીલ શું છે તમારી કે આ તમે નીચી જગ્યાએ નથી બેઠા? કહ્યું અગર દુનિયામાં આનાથી કોઈ ઊંચી જગ્યા હોત તો આસમાનના ફરિશ્તાઓ ત્યાં જતા હોત. સલાવાત પડે મોહમ્મદ ઓ આલે મોહમ્મદ. આ બગીચો છે જીજો જન્નતનો, આ દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી જગ્યા છે કે જ્યાં આઈમે અથાર અલી સલામ પણ બેઠા, માસુમીન અલી સલાતો સલામ પણ બેસે છે, અને આજે અઝાદાર પણ આવીને બેસે છે. એમો ફખર કરે છે કે અમો ફરશે અઝા ઉપર બેઠા છીએ, કેમ કે એમના મસ્ત થવાથી, ઝિક્રે અહલે બૈત થવાથી એક એવી ખુશ્બુ ઉત્પન્ન થાય છે કે ફરિશ્તાઓ આવેલા જ્યારે પાછા અહીંયાથી રિટર્ન જાય છે તો આસમાનના ફરિશ્તાઓ કહે છે કે જન્નતમાં રહેવા છતાં અમને આવી ખુશ્બુ નથી મળી. ક્યાંથી લાવ્યા? કહ્યું કે જાઓ દુનિયામાં એક મજલિસ થઈ હતી, એ મજલિસમાં ગયા હતા, જ્યારે ફરિશ્તાઓ આવે છે તો મજલિસ ખતમ થઈ ચૂકી, તો શું કરે છે? દીવારોને મસ કરી કરીને અહીંયાથી પાછા જાય છે. શું સમજીએ જીજો આપણે આઝાદારી કદરો કિંમત? હર કોઈ પોતાના મકસદથી આઝાદારી કરતો હોય છે. કોઈ મજલૂમે કાયનાત ઉપર નિખાલસતાથી આંસુ વહાવતો હોય, કોઈ પોતાની દુઆ અને આરજુ અને તમન્ના લઈને આવતો હોય, હર કોઈ પોતાની હાજત અને મુશ્કેલ કુશાઈ માટે આવતો હોય. અજીજો આમાં કોઈ શક નથી, પણ ઈમાનને હજુ પણ ઊંચું કરો, હજુ પણ ઈમાનને ઊંચું કરો. અને ફરશે અઝા ઉપર ફક્ત એ નિયતથી આવીએ કે શહેજાદી ફક્ત અને ફક્ત તારા લાલ ઉપર આંસુ વહાવવા માટે આવ્યા છીએ, અમારે કોઈ દુઆ કબૂલ નથી કરાવી. ખુઈ સાહેબના જેટલા પણ મુકલ્લિદ અહીંયા બેઠેલા છે, મરહૂમ આયતુલ્લાહ ઉઝમા અબુલ કાસિમ ખુઈ, એ અઝીમુશાન શખ્સિયત કે આપણા મરાજે કેરામની જે ટોપ લિસ્ટ છે ગૈબતે કુબરાથી લઈને અત્યાર સુધી, એમાં ચાર મુસ્તૈદો એવા હતા કે જેમના ઇલ્મનો મુકાબલો કોઈ કરી નથી શક્યો. હર ફિલ્ડમાં, હર ફિલ્ડમાં એ મુસ્તૈદ આગળ હોય. એવું નહીં કે ભાઈ કુરાનમાં, અરબીમાં, ફસાહતમાં, સર્ફમાં, નહમાં, રેજાનમાં નહીં, મેથેમેટિક્સમાં, ઇંગ્લિશના અંદર, સાયન્સના અંદર, દરેક વસ્તુમાં. શાયદ આપને ઇલ્મ ન હોય, હોય સાહેબ છેલ્લા સમયમાં ઇંગ્લિશ પણ બોલતા હતા. આ એ હોય સાહેબની વાત કરું છું, બહુ વધારે તફસીલથી બયાન નહીં કરીશ. એમના પપ્પાનું નામ હતું અલી અકબર ખોઈ. ધ્યાનથી જીજો સાંભળ્યું, અલી અકબર ખોઈ. અલી અકબર ખોઈ હરરોજ નમાઝ બાદ મજલિસ પડતા, અને મજલિસ પડ્યા બાદ બે મિનિટ મુખ્તસર હદીસ મસાહેબ બયાન કરી ચાલ્યા જતા હતા. એમનો ટોપિક અને વિષય એ હતો કે અહલે બૈત અથાર અલી સલાત વ સલામથી તવસ્સુલ કરો, કેમ કે જેવો આદમને નજાત મળી હોય તો આદમ અહલે બૈતના તવસ્સુલથી, યુસુફને નજાત મળી હોય તો એમને પણ અહલે બૈતના તવસ્સુલથી, ઇબ્રાહીમને નજાત મળી હોય તો અહલે બૈતના તવસ્સુલથી, હર કોઈએ અહલે બૈતનો દામન પકડ્યો, તવસ્સુલ કરો, અલ્લાહ તમારી મુશ્કેલ કુશાઈ કરશે. અજીજો હરરોજ મજલિસ પડતા હતા. એક મોમિના એમના જ ગલીમાં રહેતી હતી, એક દિવસ ભેટાળો થઈ ગયો. કહ્યું આગા અલી અકબર ખોઈ માફ કરજો. કહ્યું બોલો શું પ્રશ્ન છે? કહ્યું મારો પ્રશ્ન નથી, આજે તમારો પ્રશ્ન છે, જવાબ હું આપવા આવ્યો છું. કહ્યું મારો પ્રશ્ન? કહ્યું હા. તમારા ઘરમાં કોઈ અઝાદાર નથી, તમારા ઘરમાં અલ્લાહે ઓલાદની નેમત નથી આપી, તમે બધાને તબલીગ કરો છો, તમે કેમ અહલે બૈતથી તવસ્સુલ નથી કરતા કે અલ્લાહ મને ઓલાદની નેમતથી નવાજે? અલી અકબર ખોઈના મગજમાં આ વાત ચડી ગઈ. ઘરે આવ્યા, ચિંતિત હતા. પત્નીની નજર જેવી અલી અકબર ખોઈ ઉપર પડી, તરત જ અલી અકબર ખોઈને કહ્યું કે આ ચિંતામાં છું. કહ્યું હા. કઈ શું ચિંતા છે?
કહ્યું મારો ટોપિક તવસ્સુલ હતો, હું તવસ્સુલની વાત કરતો હતો. એક મોમિનાએ મને એમ કહ્યું કે અલી અકબર ખોઈ, તમે બીજાને તવસ્સુલની વાત કરો છો, તમે બીજાને તવસ્સુલની વાત કરો છો તો તમે તવસ્સુલ કેમ નથી કરતા? કહ્યું હું કેવી રીતે તવસ્સુલ કરું, આપણા ઘરમાં ઓલાદની નિયમતથી આપણે મહેરૂમ છીએ, તો હું કેવી રીતે તવસ્સુલ કર્યું? કહ્યું તવસ્સુલ માટે, નજર માટે, મન્નત માટે પૈસા હોવા કાફી નથી, દિલની ચોખ્ખાઈની જરૂરત છે. કહ્યું હા વાત સાચી, પણ શું કરું? મોમેના હતી, એને કહ્યું અલી અકબર હોય આજે નિયત કરો, યા રસૂલ અલ્લાહ અગર તમો મને ઓલાદ અતા કરશો તો સવા બે મહિના સુધી કાળા કપડા ઇમામે હુસૈનની યાદમાં પહેરીશ. એમને ન સમજો હજી જો આ બધી વસ્તુઓને, સવા બે મહિના સુધી આ કાળા કપડા પહેરીશ. એમણે તો મન્નત માની લીધી. 7 મહિના થઈ ગયા, રાતનો સમય હતો, એક વિદ્યાર્થી દોડીને આવ્યો, દરવાજો ખટખટાવ્યો. અલી અકબર ખુઈએ રાતના સમયે દરવાજો ખોલ્યો, કહ્યું ઉસ્તાદે મોહતરમ માફી ચાહું છું. કહ્યું બતાવો શું પ્રશ્ન છે? કયું પ્રશ્ન નથી, હું પ્રશ્ન કરવા માટે આવ્યો છું. કયું શું પ્રશ્ન છે? કયું પ્રશ્ન એ છે કે આપના ઘરમાં મોહતરમા પેટથી છે? કહ્યું હા. એને 7મો મહિનો છે? કહ્યું હા. હર 4 મહિને બાળક પડી જતું હતું? કહ્યું હા. તો કહ્યું કે યાદ રાખો, આ મેં પ્રશ્નો એટલા માટે પૂછ્યા છે કે મેં જે સપનું જોયું ખોટું નથી જોયું. કહ્યું શું સપનું જોયું? કહ્યું અત્યારે રસૂલ સલામ મારા સપનામાં આવ્યા હતા અને મને કહ્યું કે જા અલી અકબર ખુઈને જઈને કહી દે, અલી અકબર ખુઈને જઈને કહી દે, જે બાળક 4 મહિને પડી જતું હતું 7 મહિના સુધી બચાવીને રાખ્યું છે, એને સહી ઓ સલામત આ દુનિયામાં મોકલીશું, એનું નામ અબુલ કાસિમ રાખજે. હા, અબુલ કાસિમ રાખજે. 7 મહિના પૂરા થઈ ગયા. આ ખુઈ સાહેબ પોતાના દહાને મુબારકથી બયાન કરેલી વાત બયાન કરું છું. ખરી ગરમીમાં ખુઈ સાહેબ માથાથી લઈને પગના મોજા સુધી 2.5 મહિના સુધી કાળા કપડાં પહેરીને રહેતા હતા. કોઈએ કહ્યું કે આગા આ ખરી ગરમીમાં? તો ખુઈ સાહેબે ફક્ત આટલો જ શબ્દ કહ્યો, અગર ઇલ્મે આલે મોહમ્મદ હોય કે જે કઈ આ ખુઈને સમજો આ કાળા કપડાના સદકામાં. સલાવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. તો હજી જો વાત સમજ્યા, આપણા તબરુકાત ને આપણા આઝાદારી ને તમામ એ અશિયા ને હલકી ન સમજો, ખુલુસતાની સાથે, દિલની સાથે, એની લોજિકલ, એના પાછળ રહેલી રિવાયત આયત ને સમજી અને આઝાદારી કરો, જો આઝાદારી ફળ કેવું આપે છે. બસ હજી જો વાત મેં પૂર્ણ કરી દીધી, તો આપણા કાળા કપડા આપણો આલમ નથી જો આપવા માટે જઈ રહ્યા છો, ક્યાં પહોંચાડશે આપણને? એક મજલૂમની હિમાયત કરી રહ્યા છીએ, ઝાલિમનો વિરોધ કરી રહ્યા છીએ, અને જે અઝાદારી કરતો હોય એ ક્યારે ઝાલિમ નથી હોઈ શકતો, મજલૂમનો હામી જ રહેશે. હજી જો દુનિયાનો દસ્તુર એ છે કે ઇન્ડિયામાં જાઓ 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય તો શું કરવામાં આવે? ધ્વજવંદન કરવામાં આવે. તો ઇન્ડિયાનો ધ્વજ છે કે નહીં? ઇન્ડિયાનો ધ્વજ છે. આપણે ચાલ્યા જઈએ પાકિસ્તાનમાં, પાકિસ્તાનમાં એનો ધ્વજ છે કે નહીં? ફ્રાન્સમાં, અમેરિકામાં, આફ્રિકામાં, હર દેશ પાસે પોતાનો એક આઇડેન્ટિટી માટે એક ધ્વજ છે, એક ધ્વજ છે, એક ફરેરો છે, જેને આપણા શબ્દોમાં એમ કહી દઈએ કે એક અલમ છે. એક અલમ છે. શા માટે બનાવ્યો? પ્રતીક બનાવ્યું કે ઓળખાય. શું ઓળખાય? કે ભાઈ આ ઇન્ડિયાનો છે. અગર ફ્લાઇટ ઉડતું હોય તો એના ઉપર અગર એ પ્રિન્ટિંગ હોય તો સમજી લેવાનું કે આ ઇન્ડિયાનું ફ્લાઇટ છે. અગર બોર્ડર ઉપર મારેલું હોય તો એના ઉપર એમ સમજાય કે અહીંયા ઇન્ડિયાની હદ પૂરી થઈ અને એના બાદ કોઈ બીજાની કન્ટ્રીની હદ શરૂ થાય. તો જ્યાં 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 ફ્લેગ લહેરાતો હોય, જ્યાં 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 ફ્લેગ રહેલાતો હોય ત્યાં ત્યાં એ અલમનો જે વારસદાર હોય, જે ધ્વજનો માલિક હોય, એ કન્ટ્રીનો એ માલિક હોય છે કે ભાઈ મારી હુકુમત અહીંયા સુધી, હવે તો ઇન્સાફથી બતાવો કે આની કોઈ લિમિટ છે કે નહીં? દુનિયાના કોઈ પણ ખૂણામાં ચાલ્યા જાઓ,
हर एक देश नी एक लिमिटेड सीमा मर से पर आए के वो अलम अने निशानी से के जेनी कोई सीमा नथी शामटे बयान करियो से मुहर्रम नो चांद नमुदार थाय तो दुनिया ना हर खूणा खूणा मो आजादार પોતાના ઘરો પર ફરેરો લહેરાવી અલમ લહેરાવી શા માટે અલમ લહેરાવવામાં આવતો અલમ શા માટે બનાવવામાં આવતો લશ્કરના અંદર આ અલમને જરા ધ્યાનથી જોજો આ અલમ છે અલમના પાછળ લકડીઓ રહેતી જ્યારે ઘોડે સવાર ઉપર બેસતો આજે તો હેલ્મેટ આવી ગયા બધા એ સમયના અંદર જ્યારે અલમદાર હોય એ અલમદાર આગળ આગળ હોય લડતા લડતા કોઈને ખબર ન પડે કે હું અત્યારે કઈ બાજુ છું લડતા લડતા ખબર ન પડે કે કઈ બાજુ છું જ્યારે લડી ચૂક્યો હોય સામે મુકાબલો ખતમ થઈ જાય તો એ બીજું કઈ ન જુએ કે મારી આર્મી ક્યાં છે ફક્ત એટલું જુએ કે મારો અલમ ક્યાં છે વાત સમજ્યા કે નહીં જેને બીજા શબ્દોમાં કહી દઉં કે મેદાને જંગમાં અગર કોઈ ગુમરાહ થયો હોય તો પોતાના અલમને જુએ અને દુનિયામાં અગર કોઈ ગુમરાહ થયો હોય તો અબ્બાસના અલમને જુએ સલાવાત કરે મોહમ્મદ વ આલે મોહમ્મદ આલમ કે જે ગુમરાહ થયેલાને હિદાયત આપવાની નિશાની એક લશ્કરમાં સિપાઈ લડતો હોય અને રસ્તો ભટકી જાય એને સીધા ઉપર રસ્તા ઉપર લાવવાની નિશાની તો જે આલમ લઈને ચાલતો હોય એ ભટકેલો ન હોય અગર આપણે આલમ ચાલતા હોઈએ તો આપણો રસ્તો સીધો હોવો જોઈએ તો આપણા ઘરો ઉપર અલમ આપણા મિંબરો ઉપર અલમ આપણી જ્યાં જ્યાં સત્તા છે ત્યાં આપણે અલમ લગાવી દીધા શું કર્યું બીજું મોહર્રમ અઝીઝો નતીજો આપવા માટે જઈ રહ્યો છે જ્યારે મોહર્રમ આવ્યો તરત જ પોતાના બદન ઉપરથી રંગીન વસ્ત્રો ઉતારી અને કાળા વસ્ત્રો પહેરી દીધા બતાવો અઝીઝો શું થયું અલમો ઘરો ઉપર અલમ લગાવી દીધા અને બદન ઉપર કાળા વસ્ત્રો પહેરી દીધા મિલિટરી જ્યારે સૌથી પહેલું કામ કરે તો શું કામ કરે પોતાના યુનિફોર્મને પહેરે પોતાના યુનિફોર્મને પહેરે અને યુનિફોર્મથી ઓળખવામાં આવે કે કયા લશ્કરનો આ સિપાહી છે વાત સમજી કે નહીં ફરઝંદે ઝહરા જ્યારે ગૈબતમાંથી ઝહૂર કરશે યુનિફોર્મથી ઓળખશે આ મારા આઝાદાર છે અને ઘરો ઉપર રહેલા આલમથી ઓળખશે કે આ મારું ઘર છે સલાવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ આ યુનિફોર્મથી આપણે સાબિત કરીએ છીએ કે મૌલા દુનિયાભરના અંદર જે આ હજારો કરોડોની સંખ્યાના અંદર કાળા યુનિફોર્મમાં આપણે જે દેખાઈ રહ્યા છીએ એ આપનું આ લશ્કર છે એક સલવા પડે મોહમ્મદ વાલી મોહમ્મદ સલવા પડે મોહમ્મદ વાલી મોહમ્મદ કતલે હુસૈન એક એવી આગ છે મોમિનોના દિલોના અંદર જે ક્યારે પણ ઠંડી નહીં થાય તો મરાજે કેરામ શું આ હદીસના બયાન હદીસના તફસીરમાં શું બયાન ફરમાવે છે કે ઇમામ પણ જ્યારે ઝહૂર ફરમાવશે તો અઝાદારી ખતમ નહીં થાય લા તબરદો આ બધા ક્યારે પણ આ આગ દિલ્હી ઠંડી નહીં થાય ઇમામ પણ અઝાદારી કરશે અને જે અઝાદાર અઝાદારી કરતા હતા અગર કરતા હશો તો ઇમામ સુધી પહોંચશો પણ અગર આઝાદારી નહીં હોય તો અગર આઝાદારીના રસ્તાથી ચૂક્યા તો યાદ રાખજો અઝીઝો આ દુનિયામાં પણ ગાફિલ રહીશું આ દુનિયાથી પણ ગુમરા રહીશું અને જે મકસદ છે વન ઓરિદુ અન્ન મુન્ના અલ લદી નસ્તુ દેહુ ફિલ આર અને જે ઈમાનની આપણે વાત જોઈ રહ્યા છીએ એ ઈમામ સુધી અગર કોઈ લઈ જવા વાળો રસ્તો એક હોય તો એ છે આઝાદારી
કેમ કે આવશે તો એ મુંતકીમે કરબલા છે, એ આવશે તો સૌથી પહેલા કરબલાના કાતિલોનો બદલો લેશે. લોજિકલી વસ્તુ કહી રહ્યો છું જે એક સાધારણ ઇન્સાનના દિમાગમાં પણ ઉતરી જાય કે યુનિફોર્મ અને આ અલગ એક આપણી નિશાની છે કે જે ઇમામને આઈડેન્ટિફાય કરશે કે મૌલા આ તમારું લશ્કર છે, આ મજલુમોનો ખૂનનો બદલો લેવા વાળા છે, ઝાલિમોનો મુકાબલો કરવા વાળા છે. તો જી જો આઝાદારીની નિયમત કે જે આપણા માટે બહુ અઝીમ નિયમત છે, કેમ કે હજુ ત્રણ ભાગમાંથી એક ભાગ જ પૂરો થયો છે. બીજી નિયમત કે જ્યારે ગઈબતે સુગરા દોર શરૂ થવાનો ચાલુ થયો તો હુજ્જતે ખુદાએ મોહમ્મદ બિન ઉસ્માનને તૌકી લખી. વઅમ્મલ હવાદિથુલ વાકિયા, એ મોહમ્મદ બિન ઉસ્માન યાદ રાખો, જ્યારે પણ અમે તો ગઈબતમાં જઈ રહ્યા છીએ પણ જ્યારે પણ તમારા સાથે કંઈ એવો મસલો પેશ આવે, ફરજ એવું એલા રવાત અહાદીસ, તો મોહમ્મદ બિન ઉસ્માન જે અમારી હદીસોની નકલ કરે છે એના તરફ રુજુ થજો. મતલબ શું? મુસ્તહિદ. આ મુસ્તહિદની નિયામત, આ ઇજ્તિહાદની નિયામત, એક મરજાની નિયામત, એટલી અઝીમ નિયામત છે જેને અગર સાધારણ શબ્દોમાં કહી દઉં તો જવાબનો જવાબ થઈ જશે અને આપણા માટે એક બહેતરીન વસ્તુ થઈ જશે. જ્યાં તવઝીઉલ મસાઇલ વાંચવાની ફુરસત નથી, જ્યાં તવઝીઉલ મસાઇલ વાંચવાની ફુરસત નથી, ત્યાં માસૂમની હદીસોને કઈ સહી છે ને કઈ ગલત, કઈ મુરસલ છે કઈ વાહિર, કઈ તવાતુર ઉપર છે કઈ તવાતુર ઉપર નથી, એ ક્યારે કાઢશું? તવઝીઉલ મસાઇલ જે તૈયાર બનાવેલો લુકમો છે એને વાંચવાની આપણા પાસે ફુરસત નથી. તો અલ્લાહે એક બહેતરીન નિયમત આપી સૂરે તોબા આયત નંબર 122માં કે વમા કાના લિલ મુમિનીન, મુમિનીન માટે આ સારી વસ્તુ નથી કે લિયનફિરુ કાફા, કે બધાએ બધા ઇલ્મ મેળવવા માટે નજફ અને કુમ ચાલ્યા જાય. જવું છે માઝેરતની સાથે, કાળોદરમાં આટલા વર્ષોથી હોજે ઇલ્મિયા છે, કેટલા લોકો ગયા? તો કુરાનમાં કહે છે કે ભાઈ બધાને ઇલ્મ મેળવવાની જરૂરત નથી, અમુક લોકો ઇલ્મની પ્રાપ્તિ હેઠળ હિજરત કરે, ચાહે કુમ જાય ચાહે નજબ જાય, જ્યાં ઇલ્મ મળતું હોય ઇલ્મ મેળવે, પાછો આવે અને પોતાના કૌમને હિદાયત કરે. કુરાનથી ઇસ્તિહાદ અને હદીસથી ઇસ્તિહાદ, કારણ કે અત્યારે આપણા પાસે ટાઈમ નથી કે આખી ડિસ્કસ કરી શકીએ, પણ અગર કોઈને શકો શુભા હોય, કેમ કે આજે મીડિયાનું જે બીજું કામ ચાલી રહ્યું છે આઝાદારી સિવાય એવા ઓલમાને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે કે જે ઇજ્તિહાદના ખિલાફ છે, અને આપણા જવાન ભાઈઓ અલ્હમ્દુલિલ્લાહ એને આલે મોહમ્મદના ઝિક્રના નામથી આરામથી સાંભળે પણ છે. બહારની વાત નથી કરી રહ્યું, અહીંયાની વાત કરી રહ્યું છું. પહેલા એ જુઓ કે ઇલ્મ ક્યાંથી મેળવી રહ્યા છો. કઈ નૌઝબિલ્લા અસ્તગફિરુલ્લાહ, ખોઈ સાહેબ જેવા, નાઈની સાહેબ જેવા, શેખ મુર્તઝા અંસારી સાહેબ જેવા, આ શું બધા મરાજે કેરામ? નૌઝબિલ્લા અસ્તગફિરુલ્લાહ, નૌઝબિલ્લા અસ્તગફિરુલ્લાહ, મને તો આ બોલતા પણ શરમ આવે છે કે જે લોકો 80-80, 90-90 વર્ષ સુધી મહેનત કર્યા બાદ આપણોને ગુમરાહ કરી દીધા. એને જીવવાનું શોખ નથી, એને મજા કરવાનો શોખ નથી, પણ પોતાની 80-90 વર્ષની જિંદગી ચાર દિવારીના અંદર મુકૈયદ કરી નાખે છે. જા બકોલ આપણા મરજાએ કબીર સૈયદ અલી હુસૈન સિસ્તાની સાહેબને જઈને જુઓ કે 40-50 ડગલા નજફ એ અશરફનો રોજો દૂર નથી.
પણ જ્યારે હું સવાલ કર્યો હતો તો એ સમય એમને 3 વર્ષ થઈ ચૂક્યા હતા અને કરબલા એમનાથી 80 કિલોમીટર 27 વર્ષથી ઇમામે મઝલુમે કરબલાની ઝારત નથી કરી કોના માટે કોના માટે શા માટે આટલી બધી કષ્ટ અને તકલીફો ઉઠાવી રહ્યા છે ફક્ત આપણા માટે કે આલે મોહમ્મદના આ યતીમો ને કોઈ ગુમરાહ ન કરી જાય અને લોજિકલી એક સીધું સાધારણ સીધું વાત બયાન કરીને આ આ મરજાનો ટોપિક ખતમ કરી દઉં કે આજે આપણે દુનિયાના અંદર જોઈ રહ્યા છીએ કે અગર મરજાની ઇતાત કરવામાં આવે મરજાની ઇતાત કરવામાં આવે તો દુનિયા ગમે તેટલી સુપર પાવર હોય હારીને ઘૂંટણ ટેકી દેશે વાત સમજી ગયા મરજાની અગર વાત માનવામાં આવે તો દુનિયાની ગમે તેવી તાકાત હોય પોતાના ઘૂંટણને ટેકી દેશે ખાલી નજફે અશરફથી એટલું જબાનથી નીકળ્યું હતું કે હું જિહાદનો ફતવો આપું ઈરાક જેવા ઈરાક ને સિરિયા જેવા સિરિયા ને અફઘાનિસ્તાન જેવા અફઘાનિસ્તાનમાં સળગેલી આગને ઠંડી કરી નાખી બહુ તાકાત લગાવી પણ શું કર્યું મરજૈયત ને તો ખતમ નથી કરી શકતા પ્રશ્નો ઉભા કરો કે ભાઈ મરજા માટે જે વાત કરેલી છે એ હદીસ જઈબ છે મરજાની જે વાત છે ને એ આયત તો બીજા માટે છે ઉત્પન્ન કરો શકો શુભા મરજૈયત ખોખલી થઈ તો અઝાદારી પણ ગઈ અને વક્તનો ઇમામ પણ ગયો હજી જો આ નિયમત છે મરજાની કે જે મરજાની નિયમત ગઈબતમાં જતા જતા આપણો હાથ એમ સમજી લ્યો કે બાપ મરતો હતો તો યતીમોના હાથને કમાનતદારના હાથમાં આપતો ગયો હુજ્જતે ખુદા ગઈબમાં જતા જતા આપણા હાથને મરાજે કિરામના હાથમાં આપતા ગયા મરજા યાદ રાખજે આ મારી યતીમ કોમ છે આ એવું ના બને કે એમના ભોળપણનો કોઈ બીજો લાભ ઉઠાવી જાય અને એમને ગુમરાહ કરી નાખે કેટલી બધી કુરબાનીઓ આપી રહ્યા છે ખાલી ઉમ્મતે ફક્ત એક મરજાની વાત માની એક ફકીની વાત માની એક આલે મોહમ્મદના કહેવાવાળા આલે મોહમ્મદની હદીસો પર અમલ કરવાવાળા કુરાનની આયતો પર અમલ કરવાવાળા વ્યક્તિની વાત માની તો આજે દુનિયાના અમુક દેશોને ફતહ કરી દીધા અગર દુનિયાની દરેક કોમ એક થઈને અગર મુસ્તહિદની વાત માને તો શું થઈને શકે આટલું જ સમજાવવા માંગે છે કે અગર મરજાની વાત ઉપર અગર ઇત્તફાક કરી તમો ઈરાક યમન સિરિયા લેબનાન અફઘાનિસ્તાનને આઝાદ કરાવી શકતા હો એક વખત કોશિશ કરી જુઓ ઇમામ આવશે તો આખી એ દુનિયા ઉપર ફતા કરશે કોના બળબૂતા ઉપર કોના બળબૂતા ઉપર તમારા અંદરથી જ કોઈ હબીબ છે તમારા અંદરથી જ કોઈ મુસ્લિમ ઇબ્ને ઔસજા છે તમારા અંદરથી જ કોઈ ઝુહેર બિન કૈન છે તમારા અંદરથી જ કોઈ વહાબી કલબી છે હર કોઈના અંદર સીરત તો છે પણ એવું ન થાય કે આ ગઈબતના જમાનામાં એ સીરતને ચોરાવી લેવામાં માટે અઝાદારીને મજબૂતીથી પકડી રાખો અને મરજૈયતના દામનને કેમ કે એટલા પૈસા આ બંને વસ્તુ પર ખર્ચ કરવામાં આવે છે કે આપણી દુનિયા છે અગર આ બંને વસ્તુથી અગર ગાફિલ રહ્યા આ બંને વસ્તુઓમાંથી એક વસ્તુથી દામન છૂટ્યો તો યાદ રાખજો વનુરીદુ અન્ન મુન્ન અલલ લદીન સ્તુદઇફુની જે આયત છે એના સુધી આપણે નહીં પહોંચી શકીએ કેમ આટલું એક વાત કહેવા ચાહું છું કેમ આજે આપણા જેવા જાહિલોને કઈ સાચી કઈ નકલી અને અસલી છે એ આપણા સુધી પહોંચાડે છે તો ઝહૂર થશે તો દાવા તો ઘણા કરશે એમો અસલી કયો ને નકલી કયો એ પણ મુસ્તહિદ બતાવશે દાવા તો ઘણા થશે કે ભાઈ હું વક્તનો ઇમામ છું હું વક્તનો ઇમામ છું પણ એમો અસલી કયો ને નકલી કયો આપણા પાસે તો એટલું ઇલ્મ નથી એટલી પારખ નથી કે તરત જ સમજી જઈએ કે ભાઈ અસલી કયો ને નકલી કયો પણ જેણે આખી જિંદગી એના કલામ ઉપર અમલ કર્યો હોય એના કલમનું કલામનું વાંચન કર્યું હોય એક જ મિનિટમાં કહી દેશે કે કયો અસલી છે ને કયો નકલી છે જે ઇમામની ઇંતજાર કરી રહ્યા છે
એ ઇમામ માટે શરત છે. આ બંને વસ્તુઓને બહાર કાઢજો તો એક શબ્દ નીકળશે, આઝાદારી એટલે ઇતાત, મરજૈયત એટલે પણ ઇતાત. આ બંને વસ્તુને એક શબ્દને બહાર કાઢ્યા બાદ અગર કરબલાના શહીદોમાં નજર નાખશો તો એક પૈકર બનીને બહાર આવ્યું, એનું નામ છે અબ્બાસ. અસલામુ અલૈકા અયહુલ અબ્દુસ સાલે અલ મુતી ઓલિલ્લાહી વલિ રસૂલે. ખાલી એ જાતને વફા ને વફાદારીથી મનસૂબ ન કરો, એ ઇમામના એટલા મુતી અને ફરમા બરદાર હતા કે ઇન્સાફથી બતાવો, જેના બાવડાઓમાં તાકાત હોય, શરીરમાં હિંમત હોય, એક હજારનો મુકાબલો કરી શકે, પણ અગર એને એમ કહેવામાં આવે કે ખૈમાઓને ઉખાડી દો, માઝરતની સાથે કહું છું, હજી 8 દિવસ થઈ ગયા, હરરોજ જ્યારે અહીંયાથી મજલિસ ખતમ થાય, આ કેમ્પસમાંથી બહાર નીકળતા કેટલા લોકો ડ્રાઈવરો હોર્ન મારે છે, સમજાવવા માટે કહી રહ્યો છું, કેટલા લોકો હોર્ન મારે છે. સીરત તો એમ બતાવ્યું છે કે જે સવાર છે એ પગપાળાનો એહતરામ કરે, જે સવાર છે એટલે ગાડીમાં બેઠેલો છે એ પગપાળાનો એહતરામ કરે. આપણે અહીંયા ગાડી લઈને નીકળીએ છીએ, કેટલા હોર્ન મારીએ છીએ, કેમ એટલું પણ આપણા અંદર બરદાશ્ત નથી. તો અબ્બાસે કેટલું બરદાશ્ત કર્યું હશે, અરે આપણા પાસે તો કંઈ નથી ભાઈ. અબ્બાસ ખૈમાઓને ઉખાડી દો, રડતા રડતા ખીલીઓ કાઢતા કાઢતા કહ્યું, શાહે નજમ શું આ દિવસ માટે મને માગ્યો, આજે રોકમાં લગવા શકી અમન ખાલ ફકુમ વસાયદ અમન અતાકુમ યા મૌલા યા સાહેબ ઝમાન. બદબખ્ત થઈ ગયો ઇન્સાન જે આપની મુખાલિફત કરે, અને કામયાબ થઈ ગયો જે આપની ઇતાત કરે. હજી જો છઠ્ઠા ઇમામે કહ્યું કે આ મુતી અને ફરમાબરદાર હતા, મૌલાના હુકમની ઇતાત કરતા હતા, બધું એ જાણતા હોવા છતાં પણ પોતાની જબાનને ખામોશ રાખતા. બસ હજી જો હું વધારે વાત નથી કરવા માંગતો, કેમ કે આપના આંખોના અંદર એ આંસુ મૌલા અબ્બાસના નામના નીકળી ચૂક્યા છે. 3 વર્ષની ઉંમર છે કમરે બની હાશિમની, જરાક અંદાજ જોઈ લેજો, 3 વર્ષની. જનાબે ઉમર બનીને કહ્યું કે બેટા ક્યાં જાઓ છો, કહ્યું બહેનોની સેવામાં, રમવા માટે ગયા. બહેનો પાસે ગયા શહેજાદી જનાબે ઝૈનબ ઉમ્મે કુલસુમ પાસે, જ્યારે ત્યાંથી દિલને બહેલાવીને પાછા આવ્યા, કહ્યું બેટા ક્યાં ગયા હતા, કહ્યું બહેનો પાસે, કહ્યું અબ્બાસ ત્યાં ને ત્યાં ઉભા રહો. કેટલા વર્ષની ઉંમર છે? 3 વર્ષ. ત્યાં ને ત્યાં ઉભા રહો, કેમ કે આ શહેજાદી એટલી તરબિયત યાફતા હતી કે ઓલાદની તરબિયત કરી રહી છે. અબ્બાસ ત્યાં ને ત્યાં ઉભા રહો, કહ્યું કે માદરજાન શું મારાથી ગુનો થઈ ગયો, ભૂલ થઈ ગઈ, કહ્યું હા, ગુલામે શહેજાદીઓને બહેન કહી દીધી. ગુલામે શહેજાદીઓને બહેન કહી દીધી. અબ્બાસ પાછા જાઓ, એ જ પગે જઈને બહેનોથી માફી માંગો. અંદાજ જરા સાંભળજો છે, મૌલા પલ્લી અબ્બાસને કહ્યું બેટા માફી કેવી રીતે માંગશો, એક ઘૂંટણને જમીન ઉપર રખાવ્યું, એક ઘૂંટણને જમીન ઉપર રખાવ્યું, બંને નાના નાના હાથ માથા ઉપર રખાવ્યા, અને કહેજો અબ્બાસ કે શહેજાદી આ ગુલામથી ગુસ્તાખી થઈ ગઈ, શહેજાદીના બાણા પાસે આવ્યા, પોતાના ઘૂંટણને જમીન ઉપર રાખ્યું, થોડુંક અંતર દૂર કરી પોતાના નાના નાના હાથને માથા ઉપર રાખીને કહ્યું શહેજાદી અબ્બાસને માફ કરજો. જનાબે ઝૈનબ ઉમ્મે કુલસુમે દરવાજો ખોલીને જોયું તો અબ્બાસ છાતીથી લગાવીને કહ્યું ભૈયા અબ્બાસ આ શું કહી રહ્યા છો, કહ્યું મમ્મીએ ના કહ્યું છે
કે હું આપને ક્યારે પણ બહેન ન કહું, આપ મારી શહેજાદી છો અને હું આપનો ગુલામ છું, આપનાથી મને અંતર રાખવાનું કહ્યું છે, કેમ કે શહેજાદીના પાસે ગુલામ નથી હોતા. બસ હજી જો આટલી વાત સાંભળવી હતી. શહેજાદી જૈનબે કહ્યું, અબ્બાસ અગર ગુલામ સમજવું હોય અને અમોને બહેનની જગ્યાએ શહેજાદી સમજવા હોય તો હું માફ નહીં કરીશ. હું માફ નહીં કરીશ. 60 વર્ષના આકાબુલ ફલીલ અબ્બાસ એ જ દેવડી ઉપર પોતાના રુખસારને રાખી દીધા અને ફક્ત મોઢામાંથી એક જ શબ્દ નીકળતો હતો, શહેજાદી ગુલામને માફ કરી દો, શહેજાદી ગુલામને માફ કરી દો. હજી જો લારીક લખ્યું કે મૌલા અબુલ ફલીલ અબ્બાસ તો સુઈ ગયા હતા પણ સૂતામાં પણ એક જ શબ્દ નીકળતો હતો, શહેજાદી ગુલામને માફ. રાતના સન્નાટામાં ફરીવાર જનાબે ઉમ્મે કુલસુમે દરવાજો ખોલીને જોયું કે સાહેબ અબ્બાસ તો ઘરે ચાલ્યા ગયા છે, પણ જોયું કે ના અબ્બાસ તો નથી ગયા, દેવડી ઉપર જ સૂતા છે. અને જબાનમાંથી એક જ ફિકરો નીકળી રહ્યો છે, શહેજાદી ગુલામને માફ કરી દો, શહેજાદી ગુલામને માફ કરી દો, શહેજાદી ગુલામને માફ કરી દો. જનાબે ઉમ્મે કુલસુમ દોડીને ગયા, કહ્યું બહેન જૈનબ ચાલો ચાલો, આપણો પરદાનો મુહાફિઝ દેવડી ઉપર સૂતો છે. હજી તો જૈનબ ઉમ્મે કુલસુમે મૌલા અબુલ ફલીલ અબ્બાસ ને છાતીથી લગાવી દે, કહ્યું ભાઈ અબ્બાસ જાઓ જે કહેવો કહેજો. આટલો અંદાજ સમજી ગયા, મારે કોઈ આખી મક્સદ નથી પડવી, પણ આટલો હવે અંદાજ સાંભળજો. જ્યારે કહ્યું કે ખૈમાઓને ઉખાડો, ખૈમાઓને ઉખાડો, હવે મૌલા હુસૈન તો કેવી રીતે કહે, હર જગ્યાએ રોક્યા હતા, મેસેજ મોકલાવ્યો, અબ્બાસ અરે જૈનબ બોલાવી રહ્યા છે, એક જમીને કરબલા ઉપર તલવારથી ખત ખેંચો, હું આવું છું, મારી શહેજાદીએ તલબ કર્યો છે. દરવાજા પાસે આવ્યા, ઘૂંટણને જમીને કરબલા ઉપર રાખ્યો. હવે અબ્બાસ 3 વર્ષના નથી, હજી જો અબ્બાસ 3 વર્ષના નથી, પોતાના ઘૂંટણને જમીને કરબલા ઉપર રાખ્યો, બંને હાથોને માથા ઉપર રાખ્યા અને કહ્યું શહેજાદી અરે ગુલામ હાજર છે. કહ્યું અબ્બાસ આજે તારી શહેજાદી હુકમ કરે છે કે ખૈમાઓને ઉકાળી લો. ખુદા આવાજો ઉપર રહેમત નાઝિલ કરે. કોને રોવા માટે આવ્યા છો? ઉમ્મુલ બનીન જ્યારે કબર ઉપર પહોંચ્યા તો શું જોયું? પહેલાથી જ કોઈ બીબી. કહ્યું બહેન અરે આ તારા લાલની કબર નથી. કહ્યું ના આ મારા દીકરાની કબર છે. કહ્યું શાયદ તું દીકરાની મુસીબતમાં ભ્રમ કરી ગઈ, આ તો મારા લાલ અબ્બાસની કબર, આ તો મારા લાલ અબ્બાસ ની કબર. કહ્યું કે ઉમ્મુલ બનીન અગર તમારા લાલ હુસૈન ઉપર રોતી હોય તો મારો ફરજંદ અબ્બાસ. અજરો કમલ અલ્લાહ, ખુદા આપણે કોઈ ગમ ન રડાવે સિવાય ગમે સૈયદ શહદા. કઈ કઈ વાતોને હજી જો બયાન કરું કે સમજમાં નથી આવતું. બસ આટલું એક વાત સાંભળી લો, જે મેં રિવાયતમાં વાંચ્યું કે જ્યારે હઝરત અબુલ ફઝલ અબ્બાસ અલૈહિ સલાતુ વસલામ ની વિલાદત થઈ, સાંભળ્યું છો અઝીઝો, વિલાદત થઈ તો ઇમામ અલી અલૈહિ સલામ ની વિલાદત થઈ, રસૂલના આગોશમાં આંખોને ખોલી, ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામ જ્યારે મૌલા અબ્બાસ ની વિલાદત થઈ પોતાના આગોશમાં લીધા આંખોને ખોલી, ભાઈ ભાઈને જોતો રહ્યો. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કહ્યું કે બાબા અમારા ભાઈનું નામ શું રાખ્યું છે? કહ્યું રસૂલે મને કહ્યું તું આનું નામ અબ્બાસ રાખજો. જેવું અબ્બાસ નામ સાંભળ્યું, કહ્યું ભૈયા હુસૈન થોડીક વાર માટે મને અબ્બાસને આપશો, મારા પાસે એક અમાનત છે એને પહોંચાડી દો. એમ કહીને અબ્બાસને દૂર લઈ ગયા અને આહિસ્તાથી કાનમાં કહ્યું. ઇમામ અલી અલે સલાતો સલામે કહ્યું બેટા જૈનબ અરે શું કહ્યું કાનમાં અબ્બાસના? કહ્યું મારી માએ કહ્યું તો બેટા જૈનબ અરે મારા બાદ આ ઘરમાં એક દીકરો આવશે જેનું નામ અબ્બાસ, અરે એને મારા સલામ. અજરો કુમલ અલ્લાહ, ખુદા કોઈના ગમો ન રડાવે સિવાય ગમે સૈયદુ શહદા. અજરો કુમલ ઝહરા. લ્યો અઝીઝો, શબે આસુર આવી ગઈ, રાતનો સન્નાટો ખૈમાના પાછળના ભાગમાં
જનાબે કાસિમ, જનાબે અલી અકબર અને હઝરત અબુલ ફઝલ અબ્બાસ. સવારના પહોરનો કેવી રીતે જંગ કરવાની છે એની તૈયારી કરી રહ્યા છે. જનાબે અબ્બાસે કહ્યું કે ભૈયા બેટા અલી અકબર, તમે જમણા તરફ લશ્કરના હુમલો કરજો અને બેટા કાસિમ તમે ડાબી તરફ, કલ બે લશ્કર ઉપર હું હુમલો કરીશ. જનાબે અલી અકબર પોતાની જગ્યાએથી ઊભા થયા અને કહ્યું કે કાકા, શું તમને ખબર છે કલબે લશ્કર કેટલું સખત હોય છે? અગર કંઈ થઈ ગયું આપને તો ખબર છે મારા પપ્પા ઉપર શું મુસીબત પડશે? મારા બાબાની કમર તૂટી જશે. કહ્યું બેટા અલી અકબર, અગર મારી જગ્યાએ તમે જશો તો મારા આંખોની રોશનાઈ. આ બંને કાકાને ભત્રીજાઓ વાત કરતા હતા, જનાબે કાસિમ ઉભા થયા, હે ભૈયા અલી અકબર અને હે કાકા અબ્બાસ, અરે તમારા બંને મોતી જવાની જરૂરત નથી. કાકા અબ્બાસ, અગર તમો જશો તો મારા કાકાની કમર તૂટશે. હે ભૈયા અલી અકબર, અગર તમો જશો તો મારા કાકાના આંખોની રોશનાઈ. અરે કાસિમ તો યતીમ, અરે મારા મરવાથી કોઈને ફરક ન પડે. હુસૈન દોડ્યા, કાસિમ ને છાતી થી લગાડ. એ બેટા કાસિમ, તારા મરવાથી હુસૈન ગરીબ થઈ જશે. ખુદા આવાજો પર રહેમત નાઝિલ કરે. આપના આંસુઓથી અને આપના અવાજથી એટલી વાત સમજમાં આવી ગઈ કે મસાઈ બરદાસ્ત નહીં કરી શકો, મસાઈ બરદાસ્ત નહીં કરી શકો. શુભ નમુદાર થઈ કમરે બની હાશિમ હઝરત અબુલ ફઝલ અબ્બાસ અલૈહિ સલાતુ વસલામ વારંવાર જતા આખા મને રજા આપો. એક જ જવાબ મળતો, ભૈયા તમે તો મારા લશ્કરના આદમદાર છો. ભૈયા તમે તો મારા લશ્કરના આદમદાર છો. એ સમય પણ આવ્યો કે નજર એલા યમીન હી હોય સારે, જમણી અને ડાબી બાજુ જોઈને કહ્યું કે આકા, હવે લશ્કર જ ક્યાં રહ્યું? કઈ ભૈયા રજા નહીં આપીશ. અજીજો મક્તલ લખે છે, મૌલા અબ્બાસ ખૈમાના પાછળના ભાગમાં ગયા, બંને ઘૂંટણને જે રીતે અઝાદાર રડતો હોય ઘૂંટણને ઊંચા કરી માથાને ઘૂંટણ ઉપર રાખી અને બાકે ભરી ભરીને રડવાનું શરૂ કર્યું. કહ્યું કે એ શાહે નજબ, અરે જ્યારે વલીદનો દરબાર હતો મેં સબર કરી લીધી, ખૈમાઓને ઉખાડવાની વાત હતી સબર કરી લીધી, કરી જવાન અલી અકબરની પણ લાશ આવી સબર કરી લીધી, કાસિમના ટુકડા પણ આવ્યા સબર કરી લીધી, ઓન મોહમ્મદની લાશ પણ આવી સબર કરી લીધી. અરે આકા, અરે મને કયા સમય માટે માંગ્યો? બસ અજીજો કાનમો અલતાસ, અલતાસની અવાજ આવી. મૌલા અબ્બાસ ઉભા થયા અને કહ્યું બેટા સકીના, પ્યાસ અને તરસ હેરાન કરે છે, લાવો તમે બાળકોને કહો કે મશકો મને આપી દે. નાની નાની સુકાયેલી મશકો લીધી, જનાબે સકીનાને ખોળામાં લીધા અને આહિસ્તાથી મૌલા હુસૈનની તરફ રવાના થયા. મૌલાએ આ દૂરથી મંજરને જોયું કે અબ્બાસના ખોળામાં સકીના છે. કહ્યું ભૈયા અબ્બાસ, સકીનાને ત્યાં ઉતારી દો, સકીનાને ત્યાં ઉતારી દો. મૌલા અબ્બાસ પોતાની જગ્યાએથી ઊભા થયા, સકીનાને એક તરફ લઈ ગયા. બેટા સકીના, આજે તો કાકાની સિફારિશ માટે આવ્યા, કાલે જાલિમો તમાચાઓ મારે તો કાકાને યાદ ન કરતા. એ કાકા, સકીનાને સમજી ગયો, જાઓ ખૈમામાં જઈને રુખસત થઈ આવો. જ્યારે દરેક ખૈમા ઉપર પહોંચ્યા, પોતાના ઘૂંટણને રાખ્યું માથા ઉપર હાથ રાખીને કહ્યું, શહેજાદીઓ ગુલામના સલામ કબૂલ. મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિ સલાતુ વસલામને બીબીઓના દરમિયાન બેસાડવામાં આવ્યા. તવીલ મસાહિબ નથી કરતો, બીબીઓના દરમિયાન બેસાડવામાં આવ્યા. જનાબે ઝૈનબ ઊભા થયા અને ઊભા થઈને આહિસ્તાથી કહ્યું, એ બીબીઓ, મદીનાથી જે પરદાના હિફાજતની જમાનત લીધી હતી, આજે હું એ જમાનત અલ્લાહના હવાલે કરું છું, કેમ કે જેના ભરોસે કરબલા આવી હતી આજે શહાદા.
કમરે બની હાશિમ બસ એટલી જ વાટ જોઈ રહ્યા હતા, ક્યારે હું મેદાનના લશ્કરમાં લશ્કરના મેદાનમાં પહોંચી જાઉં. અઝીઝો મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલી સલાતુ વસલામ ઘોડા ઉપર સવાર થયા, કેવી રીતે હમલો કર્યો, કેવી રીતે અટેક કર્યો, એ બધી વાતને આપણે મૂકી દઈએ. ફક્ત એટલું અઝીઝો સાંભળી લો કે એ રિવાયત મેં પડી હતી કે ખંદકમાં ખૈબરમાં જ્યારે મૌલા અલી અલી સલાતુ વસલામ જતા હતા તો કહ્યું કે આ કરાર છે ફરાર નથી, તો પાછળના ભાગથી ઝીરાને ફાડી નાખી હતી. ખાનદાને બની હાશિમના શહીદોની ખાસિયત એ હતી કે પાછળના ભાગે ઝીરા નહોતા પહેરતા. મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલી સલાતુ વસલામના શાના કલમ થયા, કડિયલ જવાન અલી અકબરના છાતીમાં બચી લાગી, કાસિમના બદનના ટુકડે ટુકડા થયા. આજે હજી જો મુસીબત જરા મૌલા અબુલ ફઝલ અબ્બાસની સાંભળજો કે જ્યારે મૌલા અબુલ ફઝલ અબ્બાસ જ્યારે સબીલ કરવા માટે નીકળ્યા તો પોતાના બદન ઉપર આગળના ભાગે ઝીરા પણ નહોતી પહેરી, અને ઘોડા ઉપર સવાર થયા અને નહેરે ફુરાત ઉપર પહોંચ્યા અને મશ્કે સકીનાને ભર્યું અને ત્યારબાદ રવાના થવાનું કોશિશ કરી. આટલી મુસીબત જરા સાંભળજો. ઝાલિમે જોયું કે અબ્બાસને તો સામેથી મુકાબલો નહીં કરી શકીએ, ખજૂરીની આડ લીધી. એણે જોયું કે અબ્બાસના બદન ઉપર જ્યાર સુધી હાથ છે ત્યાર સુધી કોઈ સામે નહીં આવી શકે. આજે અબ્બાસ ઝીરા પણ નથી પહેરી તો પહેલા હાથ કલમ કરવામાં આવે, પાછળથી કોઈએ એવો ઝરબ લગાવી અબ્બાસના હાથ અને બદનમાં જુદાઈ. અજરોકુમ અલ્લાહ, આરઝુ અને તમન્ના શું હતી? કોઈ પણ રીતે પાણી ખયામે હુસૈનીમાં પહોંચી જાય. અજીતો મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલી સલાતો વસલામે મશ્કને પોતાના દાઢીથી દબાવીને રાખી અને અલમને બીજા હાથથી પકડ્યો. અજીજો આ બહાદુર કેવો બહાદુર હતો, જેની હેબત જ મેદાનમાં કાફી હતી. અચાનક એક ઝાલિમ પાછળથી એવો વાર કર્યો, મસાઈબ હું નહીં પડીશ. જરા આકાના દહાને મુબારકની સાંભળી લો. આગાય કઝવીની જે ઇમામે હઝરત ઇમામે હુસૈન અલી સલાતુ વસલામના હરમ મુબારકમાં ઇમામ હતા, પેશ ઇમામ હતા, અને આગાય ખોરાસાની જે ઇમામે મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલી સલાતુ વસલામના હરમ મુબારકમાં હતા. ઇત્તફાક એવો હતો કે આગાય ખોરાસાનીને મજલિસ પડવાની હતી અને આગાય કઝવીની મૌલા અબ્બાસના હરમ મુબારકમાં નમાઝ પઢાવવા માટે ગયા હતા. આગાય ખોરાસાની મસાઈબમાં પડતા પડતા એમ કહ્યું કે મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલી સલાતો વસલામના આંખમાં તીર લાગ્યું. આજે જો સાંભળવું બહુ આસાન છે. આગાય કઝવીની ત્યાંને ત્યાં બેહોશ થઈ ગયા. હોશમાં આવ્યા તો કઈ ખોરાસાની આટલી સખત રિવાયતો ન પડો, કેમ કે બરદાસ્તના બહાર ચાલી જાય છે. આગાય કઝવીની જ્યારે ઘરે ગયા તો કહ્યું, હજી તો આરામ મહવ હતા. કઝવીની સાહેબ પોતે શું બયાન કરે છે કે રાત્રે મેં શું જોયું કે કમરે બની હાશીમે આવ્યા અને કહ્યું, કઝવીની ફક્ત એક તીર બરદાશ્ત ન કરી શક્યા. જ્યારે મારા બદન ઉપર બંને હાથ ન હતા, મસ્કે સકીનાને દાંતમાં પકડીને રાખી હતી, એક સનસનાતો તીર એવું આવ્યો જે અબ્બાસની હઝરતને કરબલાની સરજમીન ઉપર ટોળી નાખ્યો. મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલી સલામે પોતાના ઘોડાને પાછો ફેરવ્યો. અચાનક એક તીર એવું આવ્યું કે જે મૌલાની આંખમાં આવીને લાગ્યું. હવે અઝીઝો આકા અબુલ ફઝલ અબ્બાસ કઝવીનીને શું કહે છે? કઝવીની, અગર એક કાંકરી પણ લાગી જાય, આંખમાં એક માટીનો કણ પડી જાય, તો સૌથી પહેલા ઇન્સાન પોતાના હાથને આગળ વધારે. અજરકુમ અલ્લાહ. અરે જેના આંખમાં તીર લાગ્યું હોય, કઝવીની મેં તીર હાથો હતા નહીં, તીરને કાઢવા માટે બંને ઝાડુને બુલંદ કર્યા, તીરને ઘૂંટણના દરમિયાન પસાવ્યું, ચાહ્યું કે આંખમાંથી તીરને કાઢું. એક શકી આગળ વધ્યો, માતામાં એક તલવારનો એવો ઘા કર્યો. હૈદરે કરારની તમન્ના ઘોડા ઉપર ન રહી શકી. અજીજો અગર કોઈ ઉપરથી નીચે પડતો હોય તો સૌથી પહેલી શું હાથ રાખે? શું રાખે? હાથ રાખે. આટલું જ કાફી છે રડવા માટે.
મોલા અબુલ ફઝલ અબ્બાસ અલયહિસ સલાતુ વસલામ જ્યારે ઘોડા ઉપરથી જમીન ઉપર આવ્યા તો આ શહીદના હાથ તો ન હતા. અજરુકુમ અલ્લાહ. આવાજ આપી, આકા, આ ગુલામના આખરી સલામ. ખબર છે મને કે સવારથી લાશો ઉઠાવી રહ્યા છો. અરે આ જવાન ભાઈની લાશ કેવી રીતે ઉઠાવશો? મોલાએ પોતાની કમરને પકડી લીધી, મેદાનની તરફ દોડ્યા. હજુ મોલા અબુલ ફઝલ અબ્બાસ અલયહિસ સલાતુ વસલામના બદનમાં થોડી રમક બાકી હતી. જ્યારે પહોંચ્યા તો મોલા અબુલ ફઝલ અબ્બાસના સરે મુબારકને પોતાના જાનુ પર રાખ્યું અને કહ્યું, ભૈયા અબ્બાસ, કઈ તમન્ના છે? કહ્યું, આકા, જ્યારે વિલાદત થઈ હતી તો સૌથી પહેલી આપની ઝિયારત કરી હતી. ચાહું છું કે મરવા પહેલા પહેલા પણ આપની ઝિયારત કરી લઉં. કહ્યું, તકલીફ શું છે? કહ્યું, આકા, એક આંખમાં ખૂન અને બીજા આંખમાં તીર. મુસીબત ના બયાન કરી, અગર હાથ હોત તો ખૂન ને સાફ કર્યો. આકા, મારા બદન ઉપર હાથ નથી, ગુલામ ને માફ કરજો. મોલા ઇમામે હુસૈન અલે સલાતુ વસલામે આકા અબુલ ફઝલ અબ્બાસ અલે સલાતુ વસલામના આંખમાંથી ખૂનને સાફ કર્યું. અઝીઝો, મોલા ઉપર જેવી નજર પડી તરત દાકાએ કહ્યું કે ભૈયા અબ્બાસ, મારી પણ એક દિલી તમન્ના છે. મોલા અબુલ ફઝલ અબ્બાસ અલે સલાતુ વસલામે કહ્યું, આકા, એના પહેલાં કે જાન નીકળી જાય આપ હુકમ ફરમાવી દો. કહ્યું, ભૈયા, બચપનથી લઈને અત્યાર સુધી આકા કહીને બોલાવ્યો, એક વખત ભાઈ કહી દો. ખુદા કોઈ ગમો ન રડાવે. મોલા અબુલ ફઝલ અબ્બાસ અલયહિસ સલાતુ વસલામ ની વસિયત કરી, આકા, મારા લાશ ને ખયામાં ન લઈ જતા. વધારે ભાગે એમ બયાન કરવામાં આવે છે કે જનાબે સકીના થી વાદો કરીને આવ્યા હતા. પણ હજી જો જરાક આ તાવીલ ને સાંભળજો કે મોલા અબુલ ફઝલ અબ્બાસ અલયહિસ સલાતુ વસલામે શા માટે કહ્યું કે આકા, મારી લાશને ખયામમાં નહીં લઈ જતા. 11 મુહર્રમ જ્યારે નમૂદાર થઈ અને દરેક શહીદોની લાશોને પામાલ કરવા માટે રાખવામાં આવી ત્યારે સમજમાં આવ્યું કે મોલા અબુલ ફઝલ અબ્બાસ અલયહિસ સલાતુ વસલામ શું કહેવા માંગતા હતા. કે અરબથી વાકેફ હતા કે જ્યારે કતલ કર્યા બાદ પણ ગુસ્સાની આગ ઠંડી ન થાય તો એના લાશને પામાલ કરવામાં આવે છે. આકા, મારી લાશને મેદાનમાં છોડી દેજો, અગર કઈ ગુસ્સો બાકી રહી જાય તો મારી લાશને પામાલ કરી લે. આકા, આપની લાશ પામાલ થતા બચી જાય. હે મોલા અબ્બાસ, અરે જરા 11 મુહર્રમ તો આવો, અરે આપના લાશની સાથે સાથે તમારા ને અમારા આકાની લાશ ગોળો ના ટાપુ હતી. અજરકુમ અલ્લાહ. ખુદા કોઈ ગમો ન રડાવે. મોલા અબ્બાસ ના આલમ ને ઇમામે હુસૈને ઉઠાવ્યો. ખયામ ની તરફ કિબરીતે અહમદ લખે છે કે ઇમામે હુસૈન અલી સલામ પોતાના આસ્તીન થી આંસુ અને છાપ સાફ કરતા હતા. શા માટે કે અગર એને પોતાને રડતા ખૈમાઓમાં બાળકો અને બીબીઓ જોશે તો એમનું સબ્ર તૂટી જશે. અઝીઝો, ઇમામે હુસૈન અલી સલામ આંસુ અને સાફ કરતા કરતા આલમે મુબારકને ઉઠાવીને આગળ વધ્યા. ત્યાં ખૈમાના બહાર જનાબે સકીના નાના નાના બાળકોને લે ઊભા હતા અને કહેતા હતા, બાળકો, અરે દુઆ કરો કે આલમ તો આવી રહ્યો છે, અલમદાર પર સહીઓ સલામત આવી જાય. આહિસ્તા આહિસ્તા અલમ આગળ વધતો રહ્યો. અલમ તો આવ્યો, અલમદાર ન દેખાણો. મસ્કોને નાખી જમીન ઉપર, દોડીને બાબા થી લિપટી ગયા. હે બાબા, અરે મારા કાકા અબ્બા. કહ્યું, બેટા સકીના, હવે ઝાલિમો ના તમાચા, અરે દુશ્મનો ના તાજિયાના, કાનો થી બુંદાઓ કીચે, કાકા ને યાદ ના કરતા. બંને બાજુઓ કલમ કરાવી નેરે ફોરાત પર છૂટા. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લદીન ઝલમુ અયુલ કલબી યલકલબુ મકર હુસૈન.